તો પાટણ નગરપાલિકામાં ઉપપ્રમુખની ચૂંટણીનું કોકડું ગુંજવાયું હતું ઉપપ્રમુખ વસંત પટેલે રાજીનામું આપતા પડેલા ઉપપ્રમુખના પદ માટે આજે ફરીથી નગરપાલિકા હોલ ખાતે બેઠક મળી હતી જેમાં ભાજપ કોંગ્રેસના તમામ સભ્યો હાજર રહ્યા હતા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં સર્વાનુમતે લાલેશ ઠક્કરને ઉપપ્રમુખ માટે વરણી કરાઈ હતી ત્યારે સમર્થકોએ ફટાકડા ફોડી તેમની વરણીને વધાવી હતી લાલેશ ઠક્કરે નિષ્ઠાપૂર્વક કામ કરવાની ખાતરી આપી હતી જેમાં ઘણા સમય પછી એવું બોર્ડ મળ્યું કે જેમાં છે ચુમ્બાલીસ સભ્યો હાજર હતા મહત્વની બાબત એ છે કે નગરપાલિકાની ચૂંટણીઓ બે હજાર પંદરમાં યોજાઈ અને ત્યાર પછી જે બોડી આવી એમાં ક્યાંક ને ક્યાંક વિવાદો રહ્યા એકબીજા ઉપર અવિશ્વાસના કારણે ઘણી બધી અવિશ્વાસની દરખાસ્તો આવી કદાચ ઇતિહાસમાં ભૂતકાળમાં ના આવી હોય એટલી બધી અવિશ્વાસની દરખાસ્તો આવી અને ક્યાંક ને ક્યાંક એનું પાટણની પ્રજાને નુકસાન થયું આજે ગમે તે કારણસર ઉપપ્રમુખની ચૂંટણી આવી છે અને એમાં મેં મારી ઉમેદવારી કરી છે એમાં ચુમ્માલીસે ચુમ્માલીસ સભ્યોએ મને સમર્થન આપ્યું છે નગરપાલિકાના ઇતિહાસમાં કદાચ આવી ઘટના પહેલી વખત બની છે જેનો મને આનંદ છે મારી પણ એ જવાબદારી બને છે કે આવનારા દોઢ વર્ષની અંદર પાટણના વિકાસને મહત્ત્વ આપીએ કોઈપણ બાબતમાં પક્ષાપક્ષીથી પર રહી અને પાટણની પ્રજાએ જે હેતુ માટે પાટણના કોર્પોરેટરના ચૂંટીના નગરપાલિકામાં મોકલ્યા છે એ બાબતમાં જ આગળ વધીએ એકબીજાની કિન્નાખોરી માટે જે યાદીઓ આવી છે એવી યાદીઓને સાઈડમાં કરી અને પાટણના વિકાસને મહત્ત્વ આપવાનો હું પૂરો પ્રયત્ન કરીશ